આદેશ. તો ભાઈ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ હલો, આપણે જવાનું છે આજે કુબોટામાં દાંતી હાંકવા. અત્યારે ત્યાર પછી જવાનું છે ભાઈ ધાણામાં, ને 52-45 ભાઈ જવાનું છે ધાણામાં. આજે 52-45માં ભાઈ બાપા જવાના છે, ભરતભાઈ લોડરમાં જવાના છે. એટલે તો હાલો ભાઈ નીકળીએ દાંતી હાંકવા. ભાઈને ત્યાં કાલે એક ભાગ આગી ગયા હતા અને બે ભાગ બાકી હતા. અત્યારે ચાલો બસની જઈએ. રામસિંહભાઈના બીજા ભાગમાં ચાલુ કરી દીધું છે. આજે બધું પૂરું જ કરી નાખવાનું છે. ભાઈ કાલે તો માવઠાની અસર હતી જરાક, સાંજે બહુ તો નહીં પણ થોડોક છાંટા આવ્યા હતા એવા નામી એવા, પણ વાંધો નથી, બહુ નુકસાની આવે એવું નથી ભાઈ. બાકી હમણાં થોડાક દિવસની આગાહી છે, હવે શું કરે જોઈએ નક્કી ન કહેવાય ભાઈ. ઘણા ખેડૂને ભાઈ ધાણાના ભર ને બધું એમને પડ્યું છે ભાઈ. તો ભાઈ બહુ નુકસાની ન આવે તો સારું છે ભાઈ, બાકી ખેડૂ માટે તો બહુ મુશ્કેલી વાળું છે ભાઈ. તો ભાઈ રામસિંહભાઈની દાંતી હાલી ગઈ છે અને હવે જઈ ઘરે ભાઈ, હવે જઈ ઘરે ભાઈ. બસ બપોરા કરીને પછી જવાનું હોય ભાઈ ધાણામાં ગોવિંદભાઈને ત્યાં. તો હાલો ભાઈ ફટાફટ બપોરા કરીને નીકળીએ ધાણા કાઢવા. બપોરા કરી લીધા છે ને માટીન વહી ગઈ છે ભાઈ 52-45માં, 80માં આજ ભાઈ 52-45માં બાપા ગયા હે. ફૂકડી જોડી લીધી છે ને નીકળીએ દાણા કાઢવા. નિપુલભાઈ નું ટ્રેક્ટર હવે ખાલી 151 કલાકે જ હજી હાકેલું છે. સાધન નવા હો ભાઈ, ટ્રેક્ટર નવું સાધન નવા બધા આવ ખાતી ને. ભાઈ ધાણા કાઢવા આવ્યા ગોવિંદભાઈ ને ત્યાં. ગોવિંદભાઈ ને ચાલુ કરી દીધી છે. નિપુલભાઈ છે નહીં એટલે ભાઈ આપણો વારો છે ભરમાં. ભાઈ ગોવિંદભાઈ ના દાણા નીકળી ગયા છે ને હવે જવાનું છે ભાઈ કાથરભાઈ ને ત્યાં. આજે તો ભાઈ લાગતું નથી આવું,
વરસાદ આવશે એવું વાતાવરણ લાગતું નથી, બાકી તો કંઈ નક્કી ન કહેવાય ભાઈ. હમણાં ભાઈ આગાહી દીધી છે નુકસાની ન આવે તો સારું ભાઈ ખેડૂતને, બાકી તો બહુ વહેલું છે. તો ભાઈ કાથરભાઈને અહીંયા ચાલુ કરી દીધી છે. પાડેલી છે ભાઈ એટલે ફળિયા આવે છે, બાકી કમ્પ્લીટ હાવ. ખાટ ભાઈ 2% પણ નથી ઉપાડેલી છે એટલે ફળિયા હોય. ભાઈ કાથરભાઈને ધાણી નીકળી ગઈ છે ને હવે જઈએ ભાઈ ઘરે. તો ભાઈ હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, અહીં નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી ભાઈ બધાને રામ રામ, જય મુરલીધર. ઉભો ટાનો ભાઈ અવાજ એટલે કેવો પડ્યો.